તાજેતરમાં ગુજરાતમાં વીજળી પડવાની અનેક બધી ઘટનાઓ ઘટી રહી છે. વીજળી પડવાથી માણસો અને પશુઓના મૃત્યુ થયાના સમાચારો પણ આવી રહ્યા છે. તો શું કોઈ એવી ચોક્કસ જગ્યા છે જ્યાં વીજળી પડવાની શક્યતા વધારે રહેલી હોય છે? તો તેનો જવાબ છે હા. તેનાથી બચવા શું કરી શકાય? આવો આ વિડીયોમાં આજે જાણવાનો પ્રયાસ કરીશું. તમે જોઈ રહ્યા છો બીબીસી ન્યૂઝ ગુજરાતી, હું છું સમીના શેખ તમારી સાથે. અને આ વિડીયો જોયા પછી બીબીસી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ નહીં ભૂલતા. ઓકે, સો કેવા પ્રદેશો અને કઈ કઈ જગ્યાઓ છે જ્યાં વીજળી પડવાની સંભાવના વધુ છે એ જોઈએ તે પહેલા તેનાથી સાવચેત કેમ રહેવું તે જાણવું સૌથી વધારે જરૂરી છે. મહત્વનું છે કે વીજળી પડતી દેખાય તો તરત આશ્રય શોધવો, ઘરમાં હોય તો બારી દરવાજા બંધ રાખવા, ઇન્ડોર રહેવું અને ખાસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસનો ઉપયોગ ટાળવો, કેમ કે પ્લગ વીજળી પકડી શકે છે. તમે બહાર હોવ તો ઊંચી વસ્તુઓ, પાણી અથવા ખુલ્લા મેદાનમાં જવાનું ટાળવું. નાના શેડ કે અન્ય નબળા માળખાઓમાં આશ્રય લેવાનું ટાળવું જોઈએ, કેમ કે તે કંઈ ખાસ રક્ષણ નથી આપી શકતા. મેટલ પાર્ટ્સના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. માની લો કે તમે બહાર છો અને આશ્રય દૂર દૂર સુધી નથી, તો નીચાણવાળો વિસ્તાર પસંદ કરવો. જેમ કે જમીન પર જો કોઈ ખાડો દેખાતો હોય તો એમાં જવું, પરંતુ ધ્યાન રાખો કે ત્યાં પાણી ન ભરાયેલું હોવું જોઈએ. જુઓ, વીજળી ઘણી બધી રીતે ઘાતક હોઈ શકે છે અને અમુક જગ્યાઓ એવી છે જ્યાં તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેના અમુક ઉદાહરણો જોઈએ. તેમાં પહેલું છે વૃક્ષો. ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષવામાં સક્ષમ હોય છે, કારણ કે તે વીજળીને જમીન સુધી પહોંચવા માટેનો માર્ગ પૂરો પાડે છે. એટલે વરસાદ ચાલુ હોય કે વાવાઝોડાની સ્થિતિ હોય તો વૃક્ષો નીચે ઊભા રહેવું નહીં તો ગંભીર ઈજા કે મૃત્યુ થઈ શકે છે. ત્યારબાદ ખુલ્લા મેદાનો. જ્યારે વીજળી ખુલ્લા સપાટ મેદાનો પર ત્રાટકે છે તો વિદ્યુત પ્રવાહ સમગ્ર જમીન પર પસાર થઈ શકે છે અને આસપાસના પ્રાણી અથવા લોકોને ગંભીર રીતે હાનિ પહોંચાડી શકે છે. ત્રીજું છે પાણી. તળાવ, નદી અને દરિયા પણ વીજળીને વધુ ઘાતક બનાવી શકે છે, કારણ કે પાણી વિદ્યુત પ્રવાહને વેગ આપે છે. તરવૈયાઓ કે નૌકા વિહાર કરનારા પર કરંટ લાગવાનું જોખમ રહેલું છે. તે બાદ છે આઉટડોર પ્રવૃત્તિઓ. વીજળી થવાના ચાન્સીસ જો લાગતા હોય તો હાઇકિંગ, કેમ્પિંગ કે ગોલ્ફિંગ જેવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ, કારણ કે વાવાઝોડા કે વીજળી પડવાની સ્થિતિમાં આશરો નથી શોધી શકાતો અને જીવ પર જોખમ તોળાઈ શકે છે. તો આમ તો કોઈ પણ જગ્યાએ વીજળી પડી શકે છે, પરંતુ અમુક એવી જગ્યાઓ છે જ્યાં સંભાવના વધુ રહેલી છે, જેમ કે ઉષ્ણકટિબંધીય પ્રદેશો. જ્યાં ગરમી અને ભેજ આનું પ્રમાણ વધુ હોય ત્યાં વીજળી વારંવાર પડે છે. બીજું, પર્વતીય વિસ્તારો. ત્યાં ઓરોગ્રાફિક લિફ્ટિંગની અસર વધુ હોય છે, એટલે કે હવાનું બહુ તેજ ગતિથી નીચેથી ઉપર આવવાનું બનતું હોય છે. તે ઘટના જે પર્વતો પર વધુ થાય છે. જેમ જેમ હવા પર્વતો પર ઉપર વધે છે તે ઠંડી થાય છે અને અસ્થિરતા પેદા કરે છે. પર્વતો સિવાય તે મધ્ય અક્ષાંશો પર પડતી હોય છે. જેમ કે ઉનાળામાં જો વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય તો વીજળી પડવાના ચાન્સીસ વધુ છે. અને દરિયાઈ વિસ્તારો, કારણ કે ત્યાં પણ ગરમ કે ભેજવાળી હવા ઠંડા દરિયાઈ પવન સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, તો પછી વીજળી ક્રિએટ થઈ શકે છે. જો કે રણ પ્રદેશ કે ધ્રુવીય પ્રદેશોમાં પણ વીજળી પડી શકે છે. તે સંપૂર્ણપણે આબોહવાની સ્થિતિ અને તેની ગતિવિધિ પર નિર્ભર વધુ કરે છે.